નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઉપવાસ માટેની મોરૈયાની ખીચડી મોરૈયાની ખીચડી ઉપવાસ માટે હેલ્ધી રહે છે તથા તેને બનાવવી પણ સરળ છે તો ચાલો મોરૈયાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ મુરૈયો લીધો છે હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ત્રણથી ચાર પાણીથી સારી રીતે વોશ કરી લઈશું તમે જોઈ શકો છો કે મુરૈયાને આપણે વોશ કરીએ ત્યારે તેમાં ખૂબ જ ગંદુ વ્હાઈટ પાણી નીકળે છે એટલે જ્યાં સુધી મુરૈયામાં વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી તેને વોશ કરવાનો છે મેં મુરૈયાને ચાર પાણીથી ધોઈ લીધો છે હવે આપણે તેને વઘાર કરવા માટે એક પ્રેશર કૂકર લઈશું અને તેમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું જો તમારે ઘીની જગ્યાએ તેલનો યુઝ કરવો હોય તો તે પણ કરી શકો છો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એક મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને ઘીમાં સારી રીતે સાંતળી લઈશું સિંગદાણા આપણા સંતળાઈ ગયા છે હવે આપણે તેમાં હાફ ટેબલ સ્પૂન જીરું દસથી બાર મીઠા લીમડાના પાન હાફ ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ જો તમે લાલ મરચું ના ખાતા હોય તો લીલા મરચાંની પેસ્ટની ક્વોન્ટિટી વધારી દેવાની અને હવે બધી જ વસ્તુને સાંતળી લઈશું હવે આપણે તેમાં શાકભાજી એડ કરીશું તો એ માટે મેં બે મીડિયમ સાઇઝના બટેકા તથા એક ટામેટાને ઝીણા કટ કરીને એડ કર્યા છે હવે તેમાં મસાલા કરી લઈશું તો એ માટે એક ટેબલ સ્પૂન સિંધવ મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને વન ફોર ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે જે મોરૈયાને ક્લીન કરીને રાખ્યો છે તેને એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આવે છે ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ તો એક કપ મોરૈયાની સામે પાંચ કપ ગરમ પાણી એડ કરવાનું છે આ મેઝરરરમેન્ટથી મીડિયમ થીક એવી આપણી ખીચડી બનશે જો તમારે વધારે થીક જોઈતી હોય તો તમે ચાર કપ એડ કરી શકો છો અને પાણી હંમેશા ગરમ જ એડ કરવાનું છે મેં પાંચ કપ જેટલું ગરમ પાણી એડ કરી દીધું છે અને હવે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કૂકરનું ઢાંગણ બંધ કરી દઈશું અને ફક્ત ત્રણ જ વિસાલ કરીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં ત્રણ વિસલ કરી લીધી છે અને તેનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરીશું તમે અત્યારે જોશો તો ઉપરથી પાણી દેખાશે પરંતુ ગભરાવાનું બિલકુલ પણ નહીં તેને જ્યારે મિક્સ કરીશું ત્યારે થીક ખીચડી બનીને રેડી થશે હું તેને સારી રીતે મિક્સ કરી લઈશ મુરૈયાને આપણે જ્યારે મિક્સ કરીશું ત્યારે પાણી એબ્ઝોર્બ કરી લેશે અને તેની કન્સિસ્ટન્સી આવી જશે પરફેક્ટ તમે હવે જોઈ શકો છો કે મુરૈયાની કન્સિસ્ટન્સી હવે પરફેક્ટ આવી ગઈ છે હવે તેમાં એક લીંબુ નીચોવી દઈશું અને હવે તેમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ગરમ ગરમ સર્વ કરી લઈશું મોરૈયાને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું મોરૈયાની ખીચડીને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈશું અને ગરમ ગરમ ખીચડીમાં હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી મુરૈયાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે આ ઉપવાસમાં તમે પણ આ પરફેક્ટ મેજરમેન્ટથી મોરૈયાની ખીચડી ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય